शिक्षा पाठ 37 सामायिक विचार भाग एक। सामायिक विचार भाग एक। सामायिक इतले समता, समता सामायो। भगवान महावीरे कहूं समभाव में रहूं ए सामायिक छे। सामायिक नु केटलू अद्भुत महात्म्य छे ते कृपाल देवत्रे प्रकाशे छे के सामायिक केवी तो के आत्म शक्ति नो प्रकाश करनार, सम्यक ज्ञान दर्शन नो उदय करनार, शुद्ध समाधि भाव में प्रवेश करावनार, निर्जरा नो अमूल्य लाभ आपनार, राग द्वेष थी मध्यस्थ बुद्धि करना, एवं सामायिक नामनु शिक्षा व्रत छे। बार व्रत श्रावक ना कया पांच अणुव्रत, त्रण गुणव्रत अने चार शिक्षा व्रत। ये चार शिक्षा व्रत में पहलू सामायिक छे, पछी प्रौषध प्रतीक नहीं अतिथि संविभाग अने चार कया ने देश दिक परिणाम चार छे, तेमानु आ चौथुं एक छे। तेमानु एक तेमा एक सामायिक नामनु पहेलुं शिक्षाव्रत छे। एटले सामायिक केवी तो के आपणा आत्मामां जे अनंत शक्तिओ रहेली छे तेनो प्रकाश करे। आत्मा ने रहेवानुं मूळ घर कयुं संभाव, समता। संभाव ए आत्मानुं मूळ घर छे, पण आपणे ते मूकी दईने विषम भावमां रहीए छे। विभावना कारणे राग द्वेषने लईने तेथी आत्मानी अनंत शक्तिओ प्रकाश पामती नथी। जेम सूर्य नो प्रकाश वादळाथी केवो ढंकाई जाय, तेम आत्मानी अनंत शक्ति होवा छतां ते आ राग द्वेष रूप मलिनताथी ते बधी आवरी छे, ढंकायेली छे। तो आ सामायिकनो अभ्यास समता भावनो ते आत्मशक्तिनो प्रकाश करे अने तेथी सम्यक ज्ञान दर्शनो उदय थाय। सम्यक ज्ञान, साची मती अने साचू जे वडे दर्शन था तेने प्रकाशनार एवी सामायिक छे, एवो समता भाव छे। अने शुद्ध समाधि भावमां पण प्रवेश करावनार पण समता छे। शुद्ध समाधि भाव, समाधि એટલે આત્મ પરિણામની સ્વસ્થતા, આત્માના ભાવો સ્વમાં સ્થિત રહે તેનું નામ સમાધિ। એ અહીંયા શુદ્ધ સમાધિ, પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર એવી સામાયિક છે। અને નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, ક્યારે આત્મા જ્યારે જ્યારે પોતાના સંભાવમાં રહે ત્યારે મહાન કરોડો કર્મની નિર્જરા થાય। એટલે નિર્જરા કરવાનું પણ પ્રબળ કારણ એવી સમતા નામની સામાયિક છે। એટલે આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યક જ્ઞાન દર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિ ભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર અને રાગ દ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરાવનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે। જેમાં રાગમય ન જવું, દ્વેષમય નહીં જવું। અજ્ઞાની જીવને કે રાગ ન કરવો તો પછી દ્વેષ કરવા માંડે કે આ બધા કુટુંબીઓ બધા આડા આવે છે, દ્વેષમાં ગયો। નાની કે દ્વેષ ન કરવો તો રાગ કરવા માંડી પડે, પણ રાગે નહીં દ્વેષે નહીં એવા સંભાવમાં મધ્ય સ્થિતિ તેનું નામ સમતા છે અથવા સામાયિક છે। એટલે રાગ દ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે। સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ વત્તા આય વત્તા ઇક એ શબ્દોથી થાય છે। સામાયિક શબ્દના શું અર્થ છે એના ત્રણ વિભાગ પાડ્યા, સામાયિક, સમ પ્લસ આય પ્લસ ઇક, એ ત્રણેય શબ્દો ભેગા મળીને સામાયિક શબ્દ બને છે।
એમાં પહેલું સમ, સમ એટલે રાગદ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ, રાગમય ને જેવું, દ્વેષમાં ને જેવું મધ્યસ્થ સ્થિતિમાં રહેવું, તેનું નામ છે સમભાવ અથવા સામાયિક. હવે તે સમભાવનો આય એટલે સમભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મોક્ષ માર્ગનો લાભ આ એની આવક થઈ. સમભાવમાં આત્મા રહે તો એને શું પ્રાપ્ત થાય? તો કે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર, જે મોક્ષ માર્ગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એને મોક્ષ માર્ગ મળી આવે. સમતા ભાવથી મળે, વિષમતા ભાવથી ન મળે. તો આ સામાયિક છે તે આત્માને મોક્ષ માર્ગમાં જોડે, આ એને એથી વડે મોટો લાભ. આ એટલે લાભ, સમ એટલે સમપરિણામનો, આ એટલે તે સંભાવતી જ્ઞાન દર્શન ચારિત્રનો લાભ, જે જેને મોક્ષ માર્ગમાં જોડે. અને ઇક કહેતા ભાવ એમ અર્થ થાય છે, એટલે મોક્ષ માર્ગમાં આત્માને જોડે એવો સંભાવ, એવા સમના ભાવ જે વડે ઉત્પન્ન થાય તેનું નામ સામાયિક છે. સંભાવમાં રહે તો જ ખરી સામાયિક. કોઈ કેવું સામાયિક લઈને બેઠો પણ પરિણામ ક્યાં? તો કે રાગદ્વેષમાં, કષાયમાં, સંસારમાં. તો જ્ઞાની કે તું સામાયિકમાં નથી. એનું દૃષ્ટાંત પ્રભુશ્રીએ ખુલ્લું આપ્યું. શેઠ સામાયિક કરવા બેઠા, કોઈ આવીને કહ્યું શેઠ ક્યાં ગયા? ત્યારે હોય શું કહ્યું? ઢેડવાડે. શેઠ ક્યાં ગયા? તો કે ઢેડવાડે. શેઠ સામાયિક કરીને ઉઠ્યા, પછી વહુને કહ્યું કેમ તે એમ કહ્યું? તો કે તમે બાપુજી સામાયિકમાં બેઠા શું કરતા હતા? લેખું કરતા હતા કે એટલા ઢેડના એટલા પૈસા બાકી, એને આમ આ બાકી છે તે આ લેવા જવાનું વગેરે મણમણ કરતા હતા. તેથી તમારું મન તો ઢેડવાળામાં હતું, ભલે તમારું શરીર સામાયિકમાં, મન ઢેડવાળામાં. એટલે મેં કહી દીધું કે શેઠ ક્યાં હતો? કે ઢેડવાળે. ત્યારે શેઠ કે વાત તો સાચી, ભૂલ થઈ મારી, હું બેઠો સામાયિકમાં ને ભમું છું ઢેડવાળે મનથી. કેમ કે મન જ્યાં છે ત્યાં આત્મા છે. ભાવ મન આત્મા પોતે છે, અને આખા બંધ અને મોક્ષની વ્યવસ્થા પણ માન ઉપર છે, મન ઉપર છે, ભાવ ઉપર છે. ભાવ બળો સંસારમાં, એટલે જ્યાં મન ત્યાં પોતે, જ્યાં મન તે પ્રમાણે કર્મનો બંધ. માટે સમભાવમાં આત્મા રહે તો એને બળવાન કર્મની નિદ્રા થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઉપજે તે સામાયિક. આર્ત અને રૌદ્ર એ બે પ્રકારના ધ્યાનનો ત્યાગ કરીને મન વચન કાયાના પાપ ભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. આર્ત અને રૌદ્ર એ બે પ્રકારના ધ્યાનનો ત્યાગ કરીને, ચાર પ્રકારના ધ્યાન છે, આર્ત રૌદ્ર ધર્મને શુક્લ. આર્ત ધ્યાન થી જીવ તિર્યંજ ગતિને પામે, અને રૌદ્ર ધ્યાનથી તો નરગતિને પામે. તો બે ધ્યાન અશુભ ધ્યાન છે, એનો ત્યાગ કરીને મન વચન કાયાના યોગને રોકીને જે વડે પાપનો આશ્રય થાય અશુભ ભાવથી, તેને રોકીને શ્રાવક સામાયિક કરે છે. સમભાવમાં 48 મિનિટ રહેવાનો પુરુષાર્થ કરે છે તેનું નામ સામાયિક છે. અહીંયા આપણે ભક્તિમાં બેઠા પ્રભુશ્રી આ ક્રમ યોજ્યો, આ સંભાવમાં આવવા માટે યોજ્યો છે કે આત્મા અહીંયા રાગદ્વેષમાં ન જાય, ભક્તિ સ્વાધ્યાય સ્મરણમાં એનું ચિત્ત રહે તો બળવાન કર્મની નિદ્રા થાય. એટલે આ સામાયિકનો અભ્યાસ છે. કેમ કે અભ્યાસ વગર પ્રતિજ્ઞા લઈને બેસી જાય કે હું સમભાવમાં રહીશ, પ્રતિજ્ઞા હજુ આવી તો નથી. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ પહેલાં અભ્યાસ કરો. એટલા માટે આ આપણે યોજના એવી યોજી છે, દરેક ભક્તિ 3-3 સામાયિકની છે. જીવ ધારે કે મારે આખી ભક્તિ નથી ઉઠવું તો એને કણ ઉઠાડે, મનથી નિશ્ચય કરે કે ગમે તેમ થાય મારે નથી ઉઠવું, તો તેવો જ લાભ થાય. અને એમાં તો આજ્ઞાનું મેળવણ છે, અને આણાએ ધમ્મો આણાએ તપવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે.
શા માટે સામાયિક યોજી? તો કે મનના પૂદગલ દોરંગી છે, મનના પૂદગલો તરંગી છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન આકાશ પાતાળના ઘાટ ઘડ્યા કરે છે. મન આખો દાડો તો ભટકે પણ સામાયિક લઈને બેસે ત્યાં તો શુદ્ધ ભાવ સહિત રહેવા કહ્યું, ત્યાં પણ આ મન તો આકાશ પાતાળના ઘાટ ઘડે. તેમજ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઇત્યાદિથી મન વચન કાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. કોઈ ભૂલી જાય, ઉપયોગ રહે નહીં, વિસ્મૃતિ થઈ જાય અને મોહના વિકલ્પો આવે તો એનું ગાંડપણ ઇત્યાદિથી મન વચન કાયા દૂષિત થઈ જાય ખરાબ વિચારો આવવાથી. તો એ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. મન વચનને કાયાના થઈને 32 દોષ ઉત્પન્ન થાય છે. 10 મનના, 10 વચનના, 12 કાયાના, એમ 32 દોષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે. 32 દોષ સામાયિકમાં લાગે, 10 મનના, 10 વચનના, 12 કાયાના, એ 32 દોષ જાણવા જરૂરના છે. કેમ કે જાણે નહીં તો કેવી રીતે સાવધાન રહે? માટે કૃપાલ કે તે જાણવાની અત્યંત આવશ્યકતા છે. કેમ કે સંભાવ આવ્યા વગર જીવનું કલ્યાણ નથી. હવે વિવેચન વિવેચનમાં આ વિશે જણાવે છે. શિક્ષાપાઠ 37 મોક્ષમાળા વિવેચનનો સામાયિક વિચાર ભાગ 1. સામાયિક નામની ક્રિયા છે તે વિશે વિચાર કરે છે. સામાયિક, પ્રોષધોપવાસ, દેશાવકાસિક અને અતિથિ સંવિભાગ, એ 4 શિક્ષા વ્રત સાધુપણાની ક્રિયા શીખવા માટે છે. આ 4 શિક્ષા આપે સાધુપણાની, કે ભાઈ ભવિષ્યમાં સાધુ થવું છે, ચારિત્ર વગર મુક્તિ નથી. આજે અથવા પછી પણ સ્વભાવ સ્વરૂપાચરણ ઉપચારિત સમ્યક દર્શન થયા આવે પણ ચારિત્રમોનો સર્વથા નાશ તો કરવો પડશે. એટલે ચારિત્રના અભ્યાસ રૂપે આ 4 પ્રકારની શિક્ષા છે શ્રાવકને, કે ભાઈ સામાયિક કરો, સંભાવમાં આવવાનો અભ્યાસ કરો. પ્રોષધ ઉપવાસ સામાયિક છે તે 48 મિનિટનું મુનિપણું અભ્યાસ, પ્રોષધ ઉપવાસ તે 1 દિવસનું મુનિપણું. 8મ 14 એ ઉપવાસ લઈને 1 દિવસ મુનિની જેમ ચર્યા પાડે. અને આ દેશાવકાશિક જે દિશાઓનું પરિણામ પરિમાણ કર્યું હોય તેને પણ 1 દિવસ માટે ઘટાડે, તે દેશાવકાશિક અને અનર્થ દંડને મુનિ તો કદી સેવે નહીં. એટલે એવો અભ્યાસ કરવો તે સાધુપણાની ક્રિયા શીખવા માટે છે. મુનિને જીવન પર્યંત સામાયિકની પ્રતિજ્ઞા હોય છે. આત્મજ્ઞાની મુનિઓની વાત છે. દીક્ષા લે ત્યારે કરેમી ભંતે વગેરે બોલીને આખા જીવન પર્યંત હું સામાયિકમાં રહીશ, સંભાવમાં. પણ જ્ઞાન જ ન થયું તો સંભાવનું સ્વરૂપ જ નથી જાણ્યું, એ આત્મા સંભાવમાં કેવી રીતે રહી શકે? એટલે 6ઠે ગુણસ્થાન કે એ મુનિપણું કહ્યું. અને 5મે જે શ્રાવકના વ્રત છે, આ 12 વ્રત, તે પણ સમ્યક દર્શન સહિત જ યથાર્થ છે તો એ સંભાવમાં રહી શકે. માટે 4ઠે ગુણસ્થાન કે પહેલાં આવે ત્યારે આત્મજ્ઞાન થાય, ત્યાર પછી દેશવૃત્તિ અને સર્વવૃત્તિ આવે. એટલે મુનિને તો જીવન પર્યંત સામાયિકની પ્રતિજ્ઞા હોય છે. ગ્રસ્ત સામાયિકમાં હોય ત્યારે સંભાવમાં રહેવાની ભાવના કરે તેથી મુનિ જેવો થાય. સામાયિકમાં રહે 48 મિનિટ, ત્યાં સુધી શ્રાવક પણ વિચાર કરે કે મારે કોઈ વિચાર રાગ દ્વેષના કષાયના વિષયોના કોઈ કરવા જ નથી. એટલે ઉપયોગને રોકે, મુનિવૃત્તિઓને રોકજો. તેમ ઉપયોગને વાંચનમાં, વિચારમાં, ભક્તિમાં, સ્મરણમાં, લખવામાં, ગોખવામાં કોઈ રીતે પણ ઉપયોગને બહાર જવા દે નહીં. એવો 48 મિનિટ સુધી સતત પુરુષાર્થ કરે તે જ સામાયિક છે. મુનિને તો જીવન પર્યંત સામાયિકની પ્રતિજ્ઞા હોય, આત્મજ્ઞાન હોય એટલે સંભાવમાં રહી શકે. પણ ગ્રસ્ત સામાયિકમાં હોય ત્યારે સંભાવમાં રહેવાની ભાવના કરે
તેથી મુનિ જેવો થાય સામાયિક વ્રત આત્મશક્તિનો પ્રકાશ કરનાર છે. તે ક્રોધાદિને દૂર કરી સમ્યક જ્ઞાન દર્શન પ્રગટ કરાવી સમાધિ ભાવમાં સ્થાપે છે. સામાયિક વ્રત શું કરે? આત્મામાં થયેલી અન્ય શક્તિઓ સંભાવ વગેરે તેનો પ્રકાશ કરે અભ્યાસથી, અને તે ક્રોધાદિને દૂર કરી એટલે સંભાવમાં આવે તો કશાય દૂર થાય. અને સમ્યક જ્ઞાન દર્શન પ્રગટ કરાવી આત્માને સમાધિ ભાવમાં સ્થાપે છે, પરિણામમાં સ્વસ્થતા લાવે છે, તેથી નિર્જરા થાય. અને આ વ્રત એટલે સામાયિક વ્રત ન રાગમાં અને ન દ્વેષમાં જાય એવી મધ્યસ્થ બુદ્ધિ કરાવનાર છે. રાગમય નહીં, દ્વેષમાં નહીં એવી સંભાવમાં સ્થિતિ કરાવનાર આ વ્રત છે. શુદ્ધ સમાધિ ભાવ એટલે બાહ્ય સમાધિ કરે છે તે અર્થ દૂર કરવા શુદ્ધ શબ્દ વાપર્યો છે. બહારથી સમાધિ લે પણ અંતરમાં નહીં તો કે છે અહીંયા તો શુદ્ધ સમાધિ ભાવ. એટલે સમ્યક દર્શન હોય તો શુદ્ધ ભાવ. એટલે શુદ્ધ સમાધિ ભાવ કૃપાલદેવ શબ્દ વાપર્યો શા માટે? કે સમ્યક દર્શન સહિત હોય તો જ શુદ્ધ ભાવ આવે, અને એ શુદ્ધ ભાવ હોય તો જ ખરું સામાયિક થાય. તે શુદ્ધ ભાવમાં સ્થિરતા કરવી તે શુદ્ધ સમાધિ ભાવ છે. આત્મ પરિણામની સ્વસ્થતા તે શુદ્ધ સમાધિ છે. સ્વસ્થતા એટલે આત્મામાં સ્થિર થવું, તે એટલે પોતાના ભાવોની સ્થિતિ પોતામાં જ, બહાર નહીં જવા દે તે. અને સમ વત્તા આય વત્તા એક સામાયિક, સમ એટલે રાગ દ્વેષથી રહિત મોક્ષ માર્ગ, આય એટલે તેનો લાભ, એક એટલે એવો ભાવ, સમભાવથી ઉત્પન્ન થતો જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મોક્ષ માર્ગનો લાભ થાય એવો ભાવ જેથી ઉપજે તે સામાયિક છે. આ ધ્યાનમાં તો હું દુઃખી છું, દુઃખી છું એમ પીડાના વિચાર આવે, તે આ ધ્યાન ચાર પ્રકારે, તે સામાયિકમાં હોય નહીં. ઇષ્ટ વિયોગ, અંશ સંયોગ, વેદના અને નિદાન, આ ધ્યાનના ચાર પ્રકાર. કોઈ ઇષ્ટ વસ્તુનો વિયોગ થઈ ગયો, સ્ત્રી પુત્રાદિ કોઈ પણ, અથવા અનિષ્ટ જે ગમે નહીં એવાનો સંયોગ થઈ ગયો, અને વેદના શરીરમાં આવી, અને નિદાન બુદ્ધિ કે આ ધર્મ કર્મ કરું છું એનું મને વસ્તુ પ્રાપ્ત થજો, ન મળે તો આર ધ્યાન થાય. એ બધા આર ધ્યાનના ચારે પ્રકાર સામાયિકમાં હોય નહીં. અને રૌદ્ર ધ્યાન પણ ચાર પ્રકારે છે, હિંસાનંદી, ચોરી મૃષાનંદી, ચોર્યાનંદી અને પરિગ્રહાનંદી. એ ચાર પ્રકાર પણ પાપના કાર્યો કરવામાં જીવને રોકે છે. એટલે હિંસા કરીને આનંદ માનવો, ઝૂઠ બોલીને આનંદ માનવો, ચોરી કરીને આનંદ માનવો, અને પરિગ્રહ ભેગો કરીને આનંદ માનવો, એ બધા રૌદ્ર ધ્યાનના પ્રકાર છે, જીવને નરકે લઈ જાય માટે એ બધા ભાવો મૂકી દઈ. એટલે સામાયિકમાં જીવ ધર્મ ધ્યાનમાં રહે. શુક્લ ધ્યાન તો શ્રેણી માંડે ત્યારે થાય, પણ ધર્મ ધ્યાનમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન છે. સાતમા સુધી ધર્મ ધ્યાન છે, આઠમા જે શ્રેણી માંડે. હવે આગળ કે છે, મનથી મન વચન કાયા ત્રણેયને પાપ કાર્યોથી રોકે સામાયિકમાં. એટલે મનથી શું કરે? ક્રોધાદિને ઉપશમાવે. મનથી ક્રોધ માન માયાલોભમાં જવા ન દે મનને સામાયિકમાં. વચનથી અવિનય તિરસ્કાર કુવચન વગેરે છોડે નહીં, બોલે નહીં. અને કાયાથી મારવું, અયત્નાપૂર્વક હાલચાલ કરવું વગેરે ન કરે. કાયાને પણ વધારે હલનચલન કરાવી નહીં, એમ મન વચનને કાયાના પાપ ભાવને રોકીને સામાયિક કરે. આ સાચું સામાયિક છે, કશાય ભાવોને સંભાવ અને રોકે નહીં. અને વચનથી પણ કોઈ કુવચન કહે નહીં, કાયાથી પણ કોઈને મારે કોઈ દુઃખ આપે નહીં, એમ મન વચન કાયા ત્રણેયોગને રોકીને સમતા ભાવમાં રહે તે જ ખરું સામાયિક છે. મનના પદગલ દોરંગી એટલે ચંચળ, ફરતા છે, એક સરખા ન રહે. ઘડીમાં વિચારે ને ઘડીમાં તેથી ઉલટું વિચારે. આકાશ પાતાળના ઘાટ ઘડે, ક્ષેત્રની અપેક્ષાએ ભટકે, સ્વર્ગ નર્કના પણ વિકલ્પો કરે આ મન. સામાયિકમાં વિશુદ્ધ પરિણામ એટલે શુભ ભાવ,
धर्म ध्यान में रहू कहूं छे शुद्ध ना लक्ष्य जे शुभ भाव छे ते विशुद्ध भाव कहवाय। विशुद्ध भाव को ने कहया शुद्ध ना लक्ष्य के मारे शुद्ध भाव में जवू छे ए लक्ष्य लक्ष्य जीव शुभ में रहे तेने विशुद्ध भाव कहे छे विशेष शुद्ध भाव। एटले जे शुभ भाव शुद्ध भाव नु कारण छे ते विशुद्ध भाव कहवाय छे। भूल एटले एकने बदले बीजू बोली नाखे भूल में। विस्मृति एटले आगळ शुं बोलवुं ते याद ना आवे। भूल में तो विपरीत बोलाई जाए अने विस्मृति में अटके याद ना आवाथी अने उन्माद एटले मोहनुं गांठ पण एटले वृत्ति काबूमां न रहे ते उन्माद। सामायिकमां छूं ए भूलीने चिड़ाई जाए પોતે બેઠો છે સામાયિકમાં અને ક્રોધ આવી જાય ઉપયોગ ન રહ્યો વગેરે ભૂલ થઈ ગઈ એમ સામાયિકના 32 દોષો જાણ્યા હોય તો કે હું સામાયિકમાં બેઠો છું મારાથી આ કશાય વગેરે થાય નહીં મારાથી આવા વિચારો કરાય નહીં એ બધા કયા કયા દોષો સામાયિકમાં 32 લાગે છે તેનું વર્ણન કરે છે। પહેલા મનના 10 દોષ મન વડે થતા દોષો। પહેલો દોષ મનથી થાય છે અવિવેક દોષ। એટલે સામાયિકનું મહાત્મ્ય કૃપાલદેવે આ વિશે મોક્ષમાળામાં કહ્યું કે મનના 10 દોષ કહું છું કૃપાલદેવ કહે એક પહેલું અવિવેક દોષ એટલે સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એવો વિચાર કરે કે આથી શું ફળ થવાનું હતું આથી તે કોણ તર્યું હશે એવા વિકલ્પનું નામ અવિવેક દોષ કે આમ બે ઘડી બેસી રહેવાથી એવાથી શું થાય એમાં શું ફળ મળે એમાં કોઈ મોક્ષ મળી જાય અને આ રીતે વળી કોણ તર્યું હશે આવો જે વિચાર કરવો વિકલ્પ કરવો તે અવિવેક દોષ છે। વિવેચનમાં કહે છે સામાયિકનું મહાત્મ્ય જે પહેલાં ફકરામાં કહ્યું કૃપાલદેવે કેટલું બધું અદ્ભુત કહ્યું કે જે આપણને ક્યાં લઈ જાય આત્મશક્તિનો પ્રકાશ કરે સમ્યક જ્ઞાન દર્શનનો ઉદય કરે શુદ્ધ સમાધિ ભાવમાં લઈ જાય નિર્વિરાનો અમૂલ્ય લાભ આપનાર રાગ દ્વેષમાં મધ્યસ્થ બુદ્ધિ કરાવનાર એટલું બધું મહાત્મ્ય જે સામાયિકનું છે તેના પ્રત્યે એવો ભાવ કરે કે એનાથી શું થવાનું છે આ વિવેક છે। સ્વરૂપ જાણ્યું નથી માટે મોપતિ પડી લેવી વગેરે એટલું સામાયિકનું સ્વરૂપ સમજે બેસું અને મોપતિ પડી લેવીને પોણો કલાક બેસી રહ્યા બસ પછી ઉઠો આટલું જ સ્વરૂપ સમજે એટલે એને વિકલ્પ આવે કે આનાથી કેવી રીતે કલ્યાણ થાય એને કોણ તર્યું હશે અવિવેક દોષ છે સામાયિક વાળાની દશા અને સામાયિક વિનાની દશામાં ભેદ કેવો છે તે હજુ જીવને નથી સમજાયો ત્યાં સુધી આવા દોષ લાગે છે। પહેલામાં ફકરામાં જે કહ્યું તેવું મહાત્મ્ય જો અનુભવ્યો હોય કે હો આવી એકદમ સામાયિક સંભાવમાં રહેવાથી તો કેટલી શાંતિ વળે કોઈને દુઃખ ન થાય મારો આત્માય કર્મોથી છૂટે એવું મહાત્મ્યને સમજાયું તો એ અવિવેક એવો કરે નહીં એવી કલ્પના ન કરે તો આ દોષ ટળે। દ્રવ્યને લઈને ભાવ થાય છે નિમિત્તને લઈને જીવ નિમિત્તાધીન છે એટલે આપણને જે સારા ભાવ થવા એમાં ભક્તિ સામાયિક વગેરે બધા ભાઈ નિમિત્ત છે। ત્યાં બેઠા હોય સારા ભાવ થાય ઘરે બેઠા તે પ્રમાણે ભાવ થાય બીજા એસી વિશેષ ખરાબ નિમિત્તમાં તેવા ભાવો થાય એટલે ભક્તિ સામાયિક વગેરે તો બાહ્ય નિમિત્ત છે તે જોડે ત્યારે સામાયિકના ભાવ પ્રગટે। અહીંયા આવીને આપણે બેસીએ ભક્તિમાં તો કંઈક સમતા ભાવનો અભ્યાસ થાય ઘરેને એ બધું સરખું નથી ઘરે તો અનેક વિક્ષેપ હોય કુટુંબના વ્યવહારના વેપારના અને વૃત્તિ માંડ માંડ તો સ્થિર થાય તેમાં જેમ કે એક તળાવમાં પાણી એકદમ સરોવર શાંત દેખાતું હોય અને એમાં કંઈ પથ્થરો નાખે તો તરંગો ઉઠે એકદમ તેમાં આપણું શાંત ચિત્તી બેઠા હોય ને ઘરમાં કંઈ આવીને વાત કરે કોઈ બધું હાલવા માંડે અસ્થિર થઈ જાય અનેક વિકલ્પો ઉઠે કોઈ પ્રત્યે કશાય ભાવ થઈ આવે કોઈ પ્રત્યે દ્વેષ ભાવ થાય કે કોઈ પ્રત્યે રાગ થઈ આવે કે સારું કર્યું તેના પ્રત્યે મોહ થાય એટલે ત્યાં તો બધું મનનું ચળ વિચલ પણ થાય એવા નિમિત્તો છે। માટે જ કહ્યું કે ભક્તિ સત્સંગમાં સ્થિર રહેવાથી આત્માને સંભાવનો અભ્યાસ થાય છે જીવ નિમિત્તાધીન છે
भक्ति सामायिक वगैरह बाह्य निमित्त छे ते जोड़े त्यारे सामायिकना भाव प्रगटे सामायिक प्रत्ये तुच्छ भाव ते अविवेक दोष छे। आती शू थवानुं छे आवो जे तुच्छ भाव छे ते अविवेक दोष छे मनो। हवे मनो बीजो दोष यशो वांछा दोष एटले शू तो के सामायिक करे यशो वांछा दोष पोते सामायिक करे छे एम अन्य मनुष्यो जाने तो प्रशंसा करे ते इच्छाए सामायिक करे इत्यादि देशो वांछा दोष के हूँ सामायिक करूँ छू मनुष्य जाने तो के ओ आ तो धर्मात्मा छे ए मारी प्रशंसा करशे एवा लोको वखाणे एवी इच्छाथी सामायिक करे ते यशो वांछा दोष छे। भाव पोते न राखे जेम के कामदेव श्रावक ते समाधि भावे जंगल में केवी स्थिरता करता के ज्यां अनेक उपसर कोई पण आवे तो पण ते डगे नहीं अने जेनी प्रशंसा भगवान महावीरे पण करी मुनियों ने कहू मुनि मुनियो आ काम देव जेवा धर्म दृढ़ था। कामदेव तो श्रावक थे श्रावक नु उदाहरण मुनियों ने आपे छे एम कोई बीजा प्रशंसा करे बात जुदी पण पोते अंतर थी हूँ इच्छे के मारे लोको जाने ने मारी प्रशंसा करे कहो आ तो केवा छे केटली सामायिक धर्मात्मा छे एना माटे आ सामायिक नथी एटले यशोनी यशनी वांछा राखवी ते मनो बीजो दोष छे। चीजो दोष धन वांछा दोष धननी इच्छाए सामायिक करवू ते धन वांछा दोष એટલે કે એથી પુણ્ય બંધાશે સામાયિકથી અને તેથી ધન મળશે કસાય રોકીશું વગેરે કરવાથી પુણ્ય બંધાશે તેથી આ ભવ પરભમાં સુખી થઈશું જેમ કે પુણ્યા શ્રાવકની સામાયિક કેટલી બધી કિંમતી શૈનિક મહારાજાને કહ્યું કે એક સામાયિક પુણ્યા શ્રાવકની તું ખરીદી લે તો નરકે જતો બચે તો એને જેને એક સામાયિક આપો વેચાતી લેવી છે પુણ્ય શ્રાવક એક સામાયિક આવડી વેચાય તમને કોણે કહ્યું ભગવાન મહાવીરે તો કે ભગવાન મહાવીરને જ કહો કે એની શું કિંમત છે મેં તો કદી આ વાત સાંભળી નથી વિચારી નથી જેને ભગવાને પૂછ્યું કે ભગવંત એમ કહે છે કે એની કિંમત શું કે કિંમત સામાયિકની એ જે એક સામાયિક કરે છે 48 મિનિટ એટલું પુણ્ય બાંધે કે જે દેવલોકના એને સુખ મળવાના એક સામાયિકના ફળમાં તે દેવલોકના એક પલંગનો પાયો જે રત્ન મણી માણિકનો હોય એ તારી સગળી રિદ્ધિ આપી દે તો એ તું નહીં ખરીદી શકે તો એની એક સામાયિક તું શું ખરીદી શકે એ ભાવ જ્યારે કહ્યો ત્યારે એને થયું એટલી કિંમતી સામાયિક છે એટલી બધી બળવાન કર્મની નિદ્રા થાય એમ જાણે કહો પુણ્યા શ્રાવકને કેટલું પુણ્ય બાંધે કેટલું દેવલોકનું સુખ બાંધે તો આપણે આવું કરીએ તો બહુ લાભ થાય એના માટે નથી એવી આશા ધન વાંછા કે મને ધન મળે સુખ મળે એવી ઈચ્છાએ સામાયિક કરવું તે મનનો ધન વાંછા દોષ છે ત્રીજો ચોથો ગર્વદોષ ગર્વદોષ એટલે મને લોકો ધર્મી કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું છું ગર્વ મારા જેવું કોણ કરે હું કેવી સામાયિક કરું કેવો સ્થિર થઈને બેસું લોકો જોઈએ હા હા શું એની ધ્યાન સ્થિતિ છે આવા ભાવથી જે સામાયિક કરે તો એ ગર્વ દોષ છે એટલે હું સામાયિક કરું છું તેવું લોકો નથી કરતા લોકો મને પણ મને વખાણે મને વિધિ વગેરે બધું આવડે એમ વિચારે અને બીજાનું અપમાન કરે તે ગર્વ દોષ બીજાનું પાછું અપમાન કરે કે તમે તો કાંઈ કરતા નથી જૈન કુલમાં ઉત્પન્ન થયા કોઈ સામાયિક નહીં પ્રતિક્રમણ નહીં પૂજા નહીં શું તમે આ કરો આપણે તો રોજે સવારમાં ઉઠીએ ને પહેલાં સામાયિક કરીએ પૂજા તો આપણે કીધા વગર આપણે મોઢામાં પાણી ન ઘાલીએ એમ પોતાનો પાછો ગર્વ એવું કે ક્રિયા કરીને પણ એનો ગર્વ હોવો ન જોઈએ એના પર ઉપદેશ પ્રસાદ ભાષાંતર ત્રણમાં એક દ્રષ્ટાંત છે કે ધનાઢ્ય ગ્રસ્ત હતા એ રોજે 1,00,000 સુવર્ણનું દાન આપે રોજે અને તેના પહેલાં ખાટલાથી નીચે ન ઉતરે
અને એક બાજુમાં જે એક ડોસીમાં માજી રોજ એક સામાયિક કરે. તો એક દિવસે શું થયું, એવું વિઘ્ન આવ્યું કે બેને અંતરાય પડી ગયો. પેલા લાખ મોર સોના મોર આપે એને આપી શક્યા અને પેલી બાઈ સામાયિક ન કરી શકી. એટલે બંને ખેદ કરતા વાતો કરે છે કે આજે મારી સામાયિક નહીં થઈ, મને બહુ આજે દુઃખ છે કે આ નિમિત્ત એવું આવ્યું. ત્યારે શેઠ શું કહે, જે લાખ સોનું આપે એ સોનામાં દાન આપે એ પાત્ર અપાત્ર કંઈ નહીં જુએ, ગમે તે આવો દાન આપું, બસ એમાં ધર્મ માની બેઠો. હવે એને ડોસીમાને એમ કહ્યું કે અરે તું શું ખેદ કરે, તું કરે છે શું, પોણો કલાક એક ચિથરાનો ટુકડો લઈ મુપતી એ ટુકડો લઈને આમ તેમ પ્રમાર્જના કરે, તેમાં તારું શું દ્રવ્ય ગયું, શું ખોવાઈ ગયું, તે એમાં તું એટલો ખેદ કરે કે એમાં ટકા લાગે છે. મારે લાખ સુવર્ણ દાન આપવાનું રોકાઈ ગયું એટલે મને ખેદ થાય, તારે એમાં શું છે. ત્યારે પેલી બાઈ કહે કે શેઠ એવું બોલોમાં તમને ખબર નથી એક સામાયિકની કિંમત કેટલી બધી મહાન છે. તો પણ એ તો એના ગર્વમાં છે, એ શું કંઈ ટકોય ખર્ચો નથી ઉપરથી વળી કે એની કિંમત ઘણી. પછી શું થાય, શેઠ એ પૈસા એમાં જ આર ધ્યાન કરી મરી અને હાથી થયા, હાથી જંગલમાં. અને એ બાઈ જે સામાયિક રોજ કરતી ભાવથી શુદ્ધ મનથી તે મરીને રાજપુત્રી થઈ. હા, હવે રાજા એની પુત્રીનો પિતા કોઈ વાર જંગલમાં હાથી મળ્યો એને ગમ્યો એટલે પકડીને લાવ્યો, તે શેઠ જે દાન આપતો હાથી થયો તે. તે એકવાર શહેરમાં જતા પોતાનું ઘર જોયું, જાતે સમણ દાન થયું કે ઓ હું તો આ આગલો શેઠ હતો હવે હાથી થઈ ગયો, એટલે એકદમ ગળિયો બળદની જેમ બેસી ગયો, તે સૂઈ ગયો, ઉઠે જ નહીં. રાજપુત્રી ત્યાં જોવા આવી, શું થઈ ગયું એને. એટલામાં એના બાજુમાં જ એનું ઘર માજીનું પૂરભવનું, એટલે એને પણ સ્મૃતિ થઈ કે અરે ઓહો હું ક્યાં હતી ને, આ આ શેઠ રોજે સુવર્ણનું દાન આપનારો. એને કહ્યું એટલે કે ઊઠ ઊઠ, તે પહેલાં મેં તને કહેલું સામાયિકનું ત્યારે તે એટલી નિંદા કરેલી કે આમાં શું, તેના ફળમાં જો તું હાથી થયો અને મને આ હું રાજપુત્રી થઈ છું, હવે ઉઠ. ત્યારે પછી એ સમજે છે જાતિદાનથી મારી બહુ ભૂલ થઈ. એ પણ પછી રોજે સવાર સાંજ સંભાવમાં અભ્યાસ કરવાનો હાથી પણ પુરુષાર્થ કરે છે અને અંતે મરીને એ દેવલોકમાં જાય છે અને એને ગુરુ માને છે રાજપુત્રીને. પછી એમ ગર્વનું ફળ આવ્યું, હાથી થઈ ગયો. એટલે સામાયિક કરીને ગર્વ કરવો નહીં. પછી પાંચમો દોષ છે ભય દોષ. એટલે હું શ્રાવક કુલમાં જન્મ્યો છું, મને લોકો મોટા તરીકે માન દે છે અને જો સામાયિક નહીં કરું તો કહેશે કે એટલું પણ નથી કરતો, એથી નિંદા થશે ભય દોષ. હું કે શ્રાવક છું, શ્રાવક કુલમાં જન્મ્યો એ તમે કે શું સામાયિક નહીં કરો, એટલે લોકોને દેખાડવા ભયથી સામાયિક કરે કે મારી નિંદા થશે તો તે ભય દોષ છે, એમ એમ પણ કરવા યોગ્ય નથી. લોકોનો ભય શું, આત્માર્થે કરવું છે, લોકોને દેખાડવા માટે નથી. લોકો પ્રશંસા કરે કે નિંદા કરે એથી કોઈ પ્રયોજન નથી, પણ આવો ભય રાખીને કરે તો એ ભય દોષ થયો મનથી. છઠ્ઠું છે નિદાન દોષ. એટલે સામાયિક કરીને તેના ફળથી ધન સ્ત્રી પુત્રાદિક મેળવવાનું ઈચ્છે તે નિદાન દોષ, કે હું સામાયિક કરું તો મને પૈસા મળે, મને સ્ત્રી મળે, પુત્ર મળે. આવી જે ઈચ્છા કામનાથી નિદાન બુદ્ધિથી સામાયિક કરે તે નિદાન દોષ છે. નિયાણું કે ભાઈ સામાયિક જો ફળ હોય તો મને અમુક મળજો એમ ઈચ્છે તે નિદાન દોષ છે. પછી સાતમો જે સંશય દોષ. એટલે સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય એ વિકલ્પ ઉઠે, આમાં શંકા છે. પહેલામાં અવિવેકમાં તો એના પ્રત્યે અવગણના તુચ્છ ભાવ છે સામાયિક પ્રત્યે, અહીંયા સંશય છે કે આ કરીએ તો છે પણ એનું ફળ મળશે કે નહીં, એવી જે શંકા વિકલ્પ ઉઠે તે સંશય દોષ છે મનનો. પછી આઠમો કષાય દોષ. સામાયિક ક્રોધાદિકથી કરવા બેસી જાય,
के कहीं कारण थी पची क्रोध मान माया लोभ में वृत्ति धरे ते कषाय दोष, એટલે કે કોઈ સાથે ઝઘડો થયો હોય એટલે એકદમ પેલો ગુસ્સામાં જ સામયિકો બેસી જાય, અંદરમાં તો બળતરા છે, અથવા સામયિકમાં બેઠો છે અને કોઈ નિમિત્તે એવું આવી ગયું કે એને ક્રોધ માન માયા લુભાદિ કષાય ભાવ ઉત્પન્ન થયા, તો કે છે તે પણ દોષ છે, મનનો દોષ છે, ત્યાં કષાય આવવા ન જોઈએ, કષાયને રોકવા જોઈએ, એ ન સમજે તો તે એ કષાય દોષ છે. એ જ ઉપદેશ પ્રસાદ ભાષાંતરમાં એક વરી દ્રષ્ટાંત આપ્યું કે એક શેઠ હતા, રાત્રે ઉઠીને સામાયિક કરે, ભીલ લોકોએ એટલે કે ચાર ચોરોએ વિચાર કર્યો કે ખાતર પાડીને એના ઘરમાંથી બધું લઈ લઈએ. એ ખાતર પાડીને અંદર જુએ છે હોલ કરી કાણું કરીને, તો તેમાં તો શેઠ સામાયિકમાં બેઠા જ્યાં બેઠા જ છે સામાયિક કરે, એને જોયું કે આ ચોરો આવ્યા છે. એકવાર તો મનમાં થયું શું કરું, પાછો વિચાર આવ્યો કે આ દ્રવ્ય તો અનંત વાર મળ્યું અને ગયું, પૈસા તો મળ્યા અને ગયા, પણ આ ભાવ જે દ્રવ્ય છે આત્માના ભાવો એની ચોરી આ કરી ન જાય, કર્મો મો એ મારે ધ્યાન રાખવાનું, એટલે મારા પરિણામ બગડવાની જોઈએ, હું સામાયિકમાં બેઠો જે થવું હોય તે થાય, લઈજો લઈ જાય, મારું છે જ નહીં, એ તો અનેક વાર ગયું એમ દ્રઢ રહીને સામાયિકમાં સ્થિર રહ્યો. એટલે પેલા લોકો પણ વારંવાર વિચારે છે કે આ શેઠ જોઈ રહ્યો છે છતાં પણ એની દ્રઢતા કેવી ને એના મોઢા પર કંઈ ફરક, એક ધ્યાનથી પોતે આરાધના બેઠો જ છે, એટલે એના પુણ્ય બળે એનું પણ હૃદય પીગળી ગયું અને જાતશ્રમ નામ થયું. એટલે અસંખ્યાત ભવ પહેલાં એણે કે જે શુભ કર્મો કર્યા હશે તેને લઈને એને પણ થયું કે ઓહો આવા પુરુષોનું દ્રવ્ય લેવું પારકું એ તો પાપ છે, ચોરોને જાત સમય ના ઉપજ્યું, એટલે કે આવું આપણે દ્રવ્ય લેવું એ પૂરો આપણું નથી, બીજાનું લેવું એ પાપ છે, એટલે આ કરવાયું કે નથી અને આ સેટ કરે તે જ ઉત્તમ, એમ જાત સમયના એમની બુદ્ધિ પણ ઠેકાણે આવી ગઈ. અને એમાં શેઠે કષાય ભાવો કર્યા નહીં, સંભામાં રહ્યા માટે એવો લાભ થયો. એટલે અહીંયા કે છે કષાય દોષ એટલે સામાયિકમાં કાં તો ક્રોધ આદિથી કરવા બેસી જાય અથવા કોઈ કારણથી સામાયિકમાં ક્રોધમાન માયાલોભની વૃત્તિ ઉપજે તો તે કષાય દોષ છે. ત્યાર પછી નવમો દોષ અવિનય દોષ, વિનય વગર સામાયિક કરે તે અવિનય દોષ. વિનય એ તો ધર્મનું મૂળ છે, તેથી વિધિ વગેરે કરવામાં શ્રી ગુરુ પ્રત્યે વિનય ચિંતવીને કરવું જોઈએ, તેમ બરાબર ન કરે, ખમાવા વગેરેમાં જે નમ્ર ભાવ થવો જોઈએ તે ન થાય, ગુરુને વાંદણા દેતી વખતે પણ ગુરુ પ્રત્યક્ષ છે એવો ભાવ લાવી વિનય ભાવ થવો જોઈએ તેમ ન કરે તે અવિનય દોષ. આપણે સભા મંડપમાં કે જૈન મંદિરમાં જઈને પ્રથમ ભગવાનના દર્શન કરી વિનય કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ કે આપ તો મહાન છો, શુદ્ધ ભાવને પામેલા સહજ આત્મ સ્વરૂપ છો, મારે પણ આપનું જેવું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, એટલે આપના ચરણ કમલ અને મારું મસ્તક જે શરીરનું શ્રેષ્ઠ અંગ કહેવાય તે આપના ચરણમાં નમાવું છું, અને કનિષ્ઠ અંગ કહેવાય શરીરનું તે પગ છે ચરણ, પણ આપના તો ચરણ કમલ એ મારા શિરે શિરોધારી કરું છું, આપની આજ્ઞા માથે ઉઠાવું છું, કેમ કે મારે પણ આપના જીવો થવું છે, શુદ્ધ સ્વરૂપને પામવું છે, એવો અંતરંગમાં અત્યંત વિનય ભાવ લાવી અને ગુરુનો ચિત્રપટ હોય કે મૂર્તિ હોય કે ભગવાનની તેને પ્રત્યક્ષ માની અને વિનય કરે વાંદના દે તો તે અવિનય દોષ નાશ પામે. બાકી આમ ગમે તેમ ગમે ત્યાં સામાયિક લઈને બેસી ગયા વિધિ વગર તો એ અવિનય દોષ છે. પછી દસમો દોષ છે અબહુમાન દોષ. અબહુમાન એટલે ભક્તિભાવ અને ઉમંગપૂર્વક સામાયિક ન કરે તે અબહુમાન દોષ. એટલે ઠીક કરવું પડે એટલે કરીએ, બાકી મનમાં એના પ્રત્યે કોઈ બહુમાન નહીં, ભક્તિભાવ નહીં કે ઉમંગ પણ નહીં. એટલે ભક્તિભાવ ઉમંગ વગર કરે એટલે કે રોજ કરવાનું છે એમાં શું,
એમ સામાન્યપણું થઈ જાય તે બહુમાન દોષ છે. આ તો કે રોજે કરવાનું, એમાં શું? એવો ભાવ જો અંતરમાં હોય તો એ અબહુમાન દોષ છે, એમ ભાવ ન હોવો જોઈએ. તેના ઉપર એક દ્રષ્ટાંત છે. એક મહણસિંહ નામના શ્રાવક હતા, મહણસિંહ, અને તે વખતે દિલ્હીના બાદશાહ પિરોજ શાહ હતા. પિરોજ શાહ એ કોઈ પરગામ જવા માટે રવાના થયા ત્યારે આ મહણસિંહ પણ સાથે લીધા કોઈ કારણસર, અને રસ્તામાં શું થયું કે શ્રાવક મહણસિંહને સવાર સાંજ સૂર્યોદય વખતે કે સૂર્યાસ્ત વખતે પ્રતિક્રમણ સામાયિક લઈ પ્રતિક્રમણ કરવાનો નિયમ. એટલે હવે એ તો રસ્તામાં જાય છે, જેમ મુસલમાન હોય તો એ ગમે ત્યાં નમાજ ભણે, તેમ એને પણ સમય થયો એટલે ભલે જંગલ હો, પર્વત હો કે નદી હો, ગમે ત્યાં એ સામાયિક લઈને બેસી ગયા અને આ પ્રમાણે ક્રિયા કરે પ્રતિક્રમણની સવાર સાંજ. હવે એકવાર શું બન્યું, આગળ જતાં બાદશાહે યાદ કર્યા, બાદશાહે પિરોજ શાહ બાદશાહે યાદ કર્યા કે મહણસિંહ ક્યાં છે, તો કે એ તો આવ્યા નથી. તેટલામાં પાછળથી પછી આવ્યા ત્યારે કે ક્યાં હતા તમે, તો કે મારે બાદશાહ મારા નિયમ છે એવો કે જ્યારે સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે જ્યાં હોઈએ ત્યાં સામાયિક વ્રત લઈને મારે પ્રતિક્રમણ કરવું, એવો નિયમ છે. તો કે આપણે તો શત્રુના રાજ્યમાં છીએ, તે વખતે તમને મારી નાખે તો કે વધારે સારું. આવા ધર્મ કરતા મારી નાખે તો ઉત્તમ ગતિ થાય એમ અમારા ભગવાને કહેલું છે. એ મુસલમાનને કહ્યું, એને રાજા બાદશાહને, ધર્મ કરતા મૃત્યુ એ તો બહુ સારું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ એ તો બહુ સારું. એમ એણે કહ્યું ત્યારે બાદશાહ પણ એનાથી ચકિત થયો કે ઓહો, આ લોકો ધર્મ કેવા દ્રઢ, અને એમાં મૃત્યુ થાય તો એ સ્વીકારવા તૈયાર છે. એટલે એને એવો હુકમ કર્યો કે જ્યાં મહણસિંહ જે સ્થાને સામાયિક કરે, એમની આ ધર્મક્રિયા કરે, તે વખતે 1000 સૈનિકોએ એની રક્ષા કરવી. 1000 સૈનિક એની ચારે બાજુ રહેવું કે એને કોઈ આંચ ના આવે. એટલા પ્રભાવિત થયો એ પણ ધર્મની દ્રઢતાથી. એટલે એ રીતે પછી જ્યાં સુધી એ રસ્તે જતા ગમે ત્યાં પણ એ સાયંકાળે બેસી જાય તો 1000 સૈનિક એની રક્ષા કરે. એમ પછી એને આટલો બધો ધર્મ દ્રઢ જાણી, શુદ્ધ સાત્વિક જાણી, અને એને દિલ્હીનો ખજાનચી કર્યો, આખો ખજાનો એને સોંપ્યો કે આ કોઈ દિવસ એમાંથી આગુ પાછું નહીં થાય. આ પુણ્યનું ફળ છે, એ સમભાવની ધર્મની દ્રઢતાથી આવે આરાધના કરવાનું આ પરિણામ છે. એટલે સામાયિક કરતા પણ અબહુમાન દોષ ના આવવો જોઈએ. કોઈ પણ ધર્મક્રિયા આપણા માટે આ સામાયિક જ છે, અહીંયા બેઠા છીએ, આ સમભાવનો જ અભ્યાસ છે. એમાં તો આજ્ઞાનું મેળવણ અનાદિકાલથી સ્વચ્છંદે તો ઘણું કર્યું, જેમ મનમાં આવ્યું તેમ કંઈ વળ્યું નહીં, તેમાં તો અનેક દોષ આવવા સંભવ છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમાં અનંત છે. કોણે કહ્યું? ભાખ્યું જીન નિર્દોષ, નિર્દોષ એવા જીનેશ્વર તીર્થંકરોએ કેવલનાન બળે જોઈને કહ્યું કે પોતાનો સ્વચ્છંદ રોકીને શ્રી ગુરુ કહે તેમ કરો, એમાં તમારું કલ્યાણ છે, માટે આપણું હિત આમાં છે. નહીં તો આ જીવ માન મોટાઈ આદિ અનેક દોષ એમાંથી ઉત્પન્ન થાય, હું તો સામાયિક કરું ફલાણું કરું, જ્યારે અહીંયા બતાવવાનો ભાવ ઉપજે માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ થઈ જાય. અહીંયા રોજે 10 કલાક ભક્તિ કરે તો 12 સામાયિક થાય. પણ એ કોઈને કહી શકે કે મેં તો 12 સામાયિક કરી? કંઈ કહેવાય નહીં. શું કહે? છતાં એટલો બધો એની કર્મોની બળવાન નિર્જરા છે અને આ બાજુ અહંકારને કોઈ સ્થાન નથી. એટલે કૃપાલદેવે કહ્યું, ભક્તિથી અહંકાર ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય, એવો એ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે.
અને અભ્યાસ કરીને જ્યાં સુધી એ સંભાવમાં આવે નહીં ત્યાં સુધી શું સામાયિક કરે? એટલે ખરી સામાયિક તો સમ્યક દર્શન પછી છે. પાંચમા ગુણ સ્થાન કે જીવ આવે સમ્યક દર્શન સાથે, ત્યારે ખરો સંભાવમાં આવ્યો. ને મુનિપણું પણ ત્યારે જ ખર્યો. કે અહીં તો આખી જિંદગી હું સંભાવમાં જ રહીશ, કેટલી મોટી વાત છે સંભાવમાં રહેવું. એ આત્મજ્ઞાન વગર કેવી રીતે રહેવાય? એટલે આપણા જો એ ક્રિયા જ્ઞાની દ્વારા આપણને અહીંયા ભક્તિ સત્સંગની આપી છે એને સામાયિક જ માનવી, અને ખરેખર સંભાવનો અભ્યાસ અહીંયા ભક્તિમાં ચિત્ત રોકે, મનને જવા ન દે, અને સ્વાધ્યાય ભક્તિ સ્મરણ માં મનને રોકે, તો એ ખરી સામાયિક છે. આ પ્રમાણે અહીંયા જે આપણે 10 દોષ વિચાર્યા એટલે કૃપાલદેવે લખ્યા તે એ પ્રમાણે આપણે અવિવેક દોષ કે કોઈ યશ વાંછા નહીં, મોટાઈ મેળવવાની ધર્મથી ઈચ્છા રાખવી નહીં, ધનની વાંછા રાખવી નહીં, ધર્મ કરીને કે ભક્તિ કરીને ગર્વ કરવો નહીં, એમાં કોઈ ભય રાખવો નહીં કે ફલાણા શું કહેશે માટે ભક્તિ કરું, એના માટે નથી. અને અવિવેક ન રાખવો કે આ ભક્તિથી શું થવાનું છે, કરી જુઓ શું થવાનું છે, જીવથી બેસાય નહીં 10 કલાક. આ મોટું તપ છે, ભક્તિમાં બેસવું સહેલું નથી, ઈચ્છાઓને રોકવી પડે, એકાગ્ર ચિત્ત કરવું પડે. નહીં તો ભાગે, મન તો દોડે, થોડી વાર થાય ભાગવાનું મન થાય, એટલે આ સહેલું નથી. ઈચ્છા નિરોધસ તપઃ, ઈચ્છાઓને રોકવી એ તપ છે. તો ઘણી ઈચ્છાઓને રોકી સંસારની અહીંયા બેસે તો એ તપ જ છે. સ્વાધ્યાય તો એ મોટામાં મોટું તપ છે, એમ કહ્યું. અંતરંગ તપ એટલે આ સ્વાધ્યાય છે, ભક્તિ સ્વાધ્યાય. એમાં આપણા બળવાન કર્મોની નિરા છે, એટલે આ સંભાવમાં રહેવાનો ખરેખરો અભ્યાસ છે. પહેલાં તો સંભાવ શું, રાગ દ્વેષ શું, એ બધું જાણે જ નહીં તો શું પાલન કરે? એટલે પ્રભુ શ્રીજીએ સત્સંગને અથવા કૃપાળદેવ પણ પાને પાને સત્સંગ કેમ કહ્યો કે પહેલાં સત્સંગ કરો, સૌથી પહેલાં અને સૌથી છેલ્લો અને સૌથી સહેલો પણ સત્સંગ જ છે. આની પહેલાં અહીંયા બેસાડીને તમારે સવાઈ કરવાની, પ્રતિક્રમણ કરવાનું, તો કદાચ ઉઠી જાય થોડા દિવસમાં. આજકાલના જીવો તો ઊભા જ ન રહે. પણ કે ભાઈ જરા સાંભળો, બોલો, વાંચો, વિચારો, સમજો, તમારાથી બેસાય એટલું બેસો તો એને ગમે કે હા એ તો કરી શકો, પણ એને બાંધી રાખે પહેલાં તો ઊભો જ ન રહે. અને જ્યારે સમજાઈ જશે વાત, ત્યાર પછી એની પોતાને જ ક્યાંય જવાની ઈચ્છા ન થાય. એટલે સમજણનો માર્ગ આ ભગવંતે ઉપદેશ્યો, ને પ્રવૃત્તિ કે આ માર્ગ સમજણનો છે. પ્રભુ સમજો, સમજ સાર સંસાર મેં સમજું, તાળે દો સમજ, સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. સમજણ વગર કેવી રીતે પાપને છોડે? અને જ્યારે પાપ એ પાપનું સમજાઈ જશે ત્યારે પોતે જ નહીં કરે. જેમ કે આપણને સમજાઈ ગયું કે ઝેર એ તો પીએ મરી જા, તો એને કહેવું ના પડે કે ભાઈ તું ઝેર પીશ નહીં, એમાં શું કહે મને ખબર છે. તો એમ જ્યારે કોઈ પણ વસ્તુની ખબર પડી જાય કે આ તો પાપ છે, આ મને આત્માને બંધન કરતા આપોઆપ છોડે. પહેલાં તો એને સમજાવવાની જરૂર છે. એટલે જ્ઞાનીઓ આપણને સમજણ જ આપે છે. એટલે પછી ભય દોષ પણ ન રાખવો, નિદાન પણ કંઈ કરવું નહીં, ભક્તિ સત્સંગ કરીને સંશય પણ નહીં કરવો, કોઈ શંકા ન રાખવી કે એનું ફળ હશે કે નહીં. અર્જુનને પણ શ્રી કૃષ્ણે શું કહ્યું ગીતામાં, કર્મણ્યેવા અધિકારસ્તુ મા ફલેષુ કદાચન. હે અર્જુન, કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળનો નહીં. એનું ફળ અમે આપીશું જે હોય, અને સારાનું સારું જ ફળ આવવાનું છે. એમાં શું પૂછવું? કેરી આંબો વાવે તો કેરી જ આવે, પણ બાવળીઓ વાવે તો પછી કેરી ના આવે, કાંટા જ આવે. એમ આપણા કાર્યો બધા સારા હશે તો એનું ફળ સારું આવવાનું જ છે. એટલે કરે જ જા, નાની કે આવા કોઈ પણ વિચાર કર્યા વગર સારા કામો, સારી ક્રિયા કરે જ જા, તો એનું ફળ સારું આવશે જ. એટલે એમાં સંશય દોષ ન લાવો, શંકા ન કરવી કે આ સારાનું પરિણામ હશે કે નહીં. ખરાબનું પરિણામ હોય તો સારાનું ન હોય. કસાય પછી આઠમો કસાય દોષ હશે, કસાય ભાવો આમ રિસાઈને અહીંયા આવીને ભક્તિમાં બેસવાથી પણ સ્થિરતા નહીં થાય. અથવા ભક્તિમાં બેઠા હોઈએ ને કોઈના પ્રત્યે ક્રોધ આદિ કરીએ તો પણ યોગ્ય નથી.
એટલે આ કષાય દોષ પણ ના આવવા જોઈએ, કેમ કે અહીંયા સમતાનો આપણે અભ્યાસ કરીએ છીએ, સમભાવમાં રહેવું છે, મનને પણ ક્યાં જવા દેવું નથી, તો આગળ જતાં ખરો સમભાવ પ્રગટે. અને નવમું છે તે અવિનય દોષ, વિનય ધર્મનું મૂળ છે, એ થાય કે સર્વનો વિનય કરવાની ભગવાનની આજ્ઞા, તો ભગવંતોનો તો વિનય સૌથી પ્રથમ હોય, એમ અહીંયા આવતા વિનય કરવો, અવિનયની જેમ બેસવું નહીં, એટલે ભગવાનની આગળ એકાગ્રતાથી સ્થિર ચિત્તે શું ભગવાનનું કેવું છે સમજવાનો પ્રયત્ન કરવો. ખાલી અહીંયા બેસી જ રહ્યા તેથી પણ નથી થતું, ઉપયોગ જો એમાં ભક્તિમાં કે સ્વાધ્યાયમાં ન લગાડીએ તો ખાલી સામાયિક લઈને બેસી એવું આય થયું, ખાલી આવીને બેસી ગયા એથી શું થાય, એટલે મન એમાં જોડીએ તો જ લાભ છે. હવે દસમું છે આ બહુમાન દોષ, કે આ તો રોજે કરવાને એમાં શું એવો ભાવ ન લાવો. પછી આપણે રોજે જ ખાઈએ છીએ, રોજે ત્રણ વાર જમીએ છીએ, એમાં શું એમ કરીને છોડી દો, રોજે શું ખાવું, ત્યાં તો આપણે એવો ભાવ નથી થતો, એ તો ત્રણ વાર ભોજન જોઈએ, ચાર વાર હોય તોય ચાલે, ચાના ટાઈમો ચા જોઈએ, સવારે જોઈએ ને બપોરે જોઈએ ને, ત્યાં એમ કેમ નથી થતું, આ શું આ રોજનું આ પીવાનું ને ખાવાનું, ત્યાં તો બધું જ કરે. અને ધર્મની ક્રિયા હોય ત્યારે રોજનું શું આનું આ કેમ, કે ત્યાં જીવને આસક્તિ છે, મોહ છે, રાગ છે, અને આજનું અનુસુખ સમજાયું નથી એટલે એના પ્રત્યે આ બહુમાન થઈ જાય છે, એ ના થવો જોઈએ. આ પ્રમાણે આ સામાયિક નામનો સામાયિક વિચાર ભાગ પહેલો શિક્ષાપાઠ 37 પૂરો થયો, આના બે ભાગ છે, બે હા કુલ ત્રણ ભાગ છે, એટલે આવતીકાલે આપણે સામાયિક વિચાર ભાગ બીજો લઈશું.